हेलो विद्यार्थी मित्रों, केम छो? आपणे गई वखते कैल्शियमना संयोजनोनी वात करी, आपणे बे संयोजनो लीधेला, आपणे CaO अने CaOH ट्वाइस। आजे बीजा बे कैल्शियमना अगत्यना संयोजनो CaCO3 अने POP विषे वातो करीए। तो कैल्शियम कार्बोनेट CaCO3, बराबर छे भाई? CaCO3 एने आपणे चूनानो पत्थर अथवा लाइमस्टोन पण कहेवो हो तो कही शकीए। चूनानो पत्थर अथवा ने अंग्रेजी में शुं कहीए छीए, लाइमस्टोन। एना गुणधर्मो, बनावट अने उपयोगो आपणे जोवाना छे। तो आ जे चूनाना पत्थर जे छे, ए चूनाना पत्थर ना खड़कनुं रासायणिक नाम, चूनाना पत्थर ना खड़क, खड़कनुं नाम नुं रासायणिक नाम શું છે ભાઈ? કેલ્શિયમ કાર્બોનેટ છે, યાદ રાખજો ભાઈ, બરાબર છે? હવે આ જે કેલ્શિયમ કાર્બોનેટ જે છે એ કુદરતમાં જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે। CaCO3 કુદરતમાં જુદા જુદા સ્વરૂપે મળે છે, જેમ કે એ આરસ પહાણ સ્વરૂપે હોય, આરસ પહાણ છે, બરાબર છે, પરવાળા છે, શંખ છે, ચોક છે, બરાબર છે, સ્વરૂપે મળી આવે છે। ચોક, લાઇમસ્ટોન, આવા જુદા જુદા સ્વરૂપે તમને CaCO3 મળી આવે છે। હવે એની બે બનાવટો છે, જે ઓલરેડી આપણે અગાઉ જોઈ ગયા છે। એકચ્યુઅલી સ્વાધ્યાયનો 21મો એક પ્રશ્ન છે, ચલો બનાવટ, બનાવટ સાવ સિમ્પલ છે। આપણે અગાઉ વાત કરી ભાઈ કે ભાઈ CaOH ટ્વાઈસ ફોડેલો ચૂનો, એમાં મર્યાદિત પ્રમાણમાં જો તમે CO2 પસાર કરો, મર્યાદિત પ્રમાણમાં, પ્રમાણમાં CO2 પસાર કરશો તો CaCO3 બનશે વત્તા પાણી। પણ જો તમે આમાં વધારે પ્રમાણમાં CO2 દાખલ કરશો તો પાણીમાં દ્રાવ્ય કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બની જાય। એટલે મર્યાદિત પ્રમાણમાં દાખલ કરો, CO2ને પસાર કરો, દાખલ કરો તો બની જાય। આ ફોડેલો ચૂનો છે, બરાબર છે? બીજી બનાવટ છે તમારી, તમે કેલ્શિયમ ક્લોરાઇડ ના દ્રાવણમાં, કેલ્શિયમ ક્લોરાઇડ ના દ્રાવણમાં સોડિયમ કાર્બોનેટ નાખી દો, બરાબર છે? સોડિયમ કાર્બોનેટ Na2CO3 ઉમેરશો તો પણ CaCO3 બની જશે અને NaCl છૂટા પડી જશે, ક્લિયર દોસ્તો? બરોબર, એક્વિયસ સોલિડ। તો CaOH ટ્વાઈસના દ્રાવણમાં મર્યાદિત પ્રમાણમાં CO2 પસાર કરશો અથવા તો કેલ્શિયમ કાર્બોનેટ, સોરી, કેલ્શિયમ ક્લોરાઇડના દ્રાવણમાં સોડિયમ કાર્બોનેટને પસાર કરો તો પણ તમને CaCO3 બની જાય છે।
एना गुणधर्मो चलो शुरुआत करिए गुणधर्मो साफ सादा छे ए सफेद सुवाळो एटले के लीसो पावडर छे ते सफेद सुवाळो एटले लीसो पावडर छे क्लियर भाई पानी में लगभग अद्रव्य छे पानी में केवो छे भाई लगभग अद्रव्य छे चलो एने 1200 केल्विन तापमाने विघटन करो CaCO3 नू तमे 1200 केल्विन तापमाने विघटन करशो सेमा भाई 1200 केल्विन तापमाने गरम करशो तो CaO अने CO2 वायुमां एनुं शुं थई जाय छे भाई विघटन थई जाय छे બરાબર અને કયો વાયુ ઉત્પન્ન થાય છે ભાઈ CO2 વાયુ ઉત્પન્ન થાય છે પછી આ જે છે એ મંદ એસિડ સાથે અનુરૂપ ક્ષાર બનાવે છે અને CO2 ઉત્પન્ન કરે છે તે મંદ એસિડ HCl H2SO4 તે મંદ એસિડ સાથે અનુરૂપ ક્ષાર બનાવે છે આ રીતે સપોઝ કે CaCO3ની HCl સાથે પ્રક્રિયા કરો બરાબર છે મંદ HCl સાથે પ્રક્રિયા કરશો તો CaCl2 બનશે CO2 અને પાણી બરાબર છે CaCO3ની H2SO4 સાથે પ્રક્રિયા કરશો તો શું બનશે ભાઈ CaCl2 ની જગ્યાએ CaSO4 વત્તા H2O વત્તા CO2 વાયુ બને છે ક્લિયર ભાઈ ચાલો પછી ઉપયોગો બધા બાંધકામની સામગ્રીમાં બરાબર છે પછી કડી ચૂનાના ઉત્પાદનમાં બાંધકામની સામગ્રીમાં કડી ચૂનાના કડી ચૂનો એટલે CaO આ રીતે ની બનાવટમાં ચલો બનાવટમાં લખો ઉત્પાદનમાં લખો એકનું એક જ છે પછી કેલ્શિયમ કાર્બોનેટ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું મિશ્રણ જે છે એ લોખંડ જેવી ધાતુના નિષ્કર્ષણમાં ફ્લક્સ તરીકે વપરાય છે કેલ્શિયમ કાર્બોનેટ અને મેગ્નેશિયમ કાર્બોનેટ નું મિશ્રણ એફી જેવી ધાતુના નિષ્કર્ષણમાં ફ્લક્સ તરીકે એટલે કે પ્રક્રિયા દરમિયાન જે પ્રક્રિયા મિશ્રણ જે છે પ્રક્રિયા મિશ્રણનું તાપમાન નીચું લઈ જવા માટે ફ્લક્સ તરીકે એનો ઉપયોગ કરીએ છીએ આપણે પછી કાગળના ઉત્પાદનમાં ખાસ કરીને અવક્ષેપિત કરેલા CaCO3 નો ઉપયોગ વિશિષ્ટ ઊંચી ગુણવત્તાવાળા કાગળની બનાવટમાં બરાબર છે કાગળની બનાવટમાં ખાસ રીતે અવક્ષેપિત કરેલા જે CaCO3 જે છે એનો ઉપયોગ આપણે ખાસ પ્રકારના કાગળમાં ઉચ્ચ ગુણવત્તાવાળા કાગળની બનાવટમાં એનો ઉપયોગ કરવો તો કરી શકીએ છીએ પછી એન્ટાસિડ તરીકે
उच्च गुणवत्ता वाला। पछी तेनो उपयोग एंटासीड तरीके, पछी अपघर्षक तरीके, बराबर, टूथपेस्ट में अपघर्षक एब्रेसिव कहवाय एना तरीके, बराबर। पछी टूथब्रश में कर्षक अपघर्षक एब्रेसिव, बराबर छे। पछी चिंगम जे आवे छे ए चिंगमना एक घटक तरीके, सौंदर्य प्रसाधनों में फिलर तरीके, सौंदर्य प्रसाधनों में फिलर तरीके, च्युइंगम ना एक घटक तरीके। तो आ बधा CaCO3 ना शू छे भाई उपयोगो छे, बराबर। चलो पछी छेलू एनु संयोजन छे POP, चला POP प्लास्टर ऑफ पेरिस, बराबर छे, प्लास्टर ऑफ पेरिस अथवा एनु बीजू नाम छे कैल्शियम सल्फेट ना और जलयुक्त पदार्थ, कैल्शियम सल्फेटना अर्ध जलयुक्त पदार्थ नी बनावट अने ना उपयोगो गुणधर्मो नी आपणे थोड़ीक वातो करी लईए, बराबर भाई। तो POP नुं फूल फॉर्म तो तमने बधाने खबर छे, प्लास्टर ऑफ पेरिस। शुरुआत करिए बनावट थी, आपणे शू करीशुं भाई, ए एक्चुअली POP ए शू छे भाई, कैल्शियम सल्फेट नो अर्ध जड़युक्त पदार्थ छे, सेमी हाइड्रेट पदार्थ छे। एटले पहेलां पहेलुं POP ए कैल्शियम सल्फेट नो अर्ध जड़युक्त पदार्थ छे, एनी बनावट में शू करीशुं भाई आपणे, तो के भाई चीरोड़ी, चीरोड़ी एटले CaSO4, बराबर याद रखजो, CaSO4 इंटू 2H2O, बराबर छे, CaSO4 इंटू 2H2O आने चीरोड़ी कहेवाय, बराबर छे, एने जिप्सम सॉल्ट पण कहेवाय, जिप्सम सॉल्ट छे। હવે આ જે બે અણુ લઉં છું, આ ચીરોડીને જિપ્સમ સોલ્ટને એક્ઝેક્ટ 393 કેલ્વિન તાપમાને ગરમ કરીએ, તો અત્યારે પાણીના અણુ કેટલા દેખાય, ચાર છે ને, ચાર પાણીના અણુમાંથી ત્રણ પાણીના અણુઓ જતા રહેશે
અને એક પાણીનો અણુ રહેશે આ રીતે. બે મોલ CaSO4 તો એમને એમ જ છે, અને પાણીનો કેટલો અણુ રાખીશું? એક. આ ચાર બે, આ બે છે અને આગળ ગુણ્યા બે, એટલે ચારમાંથી એક પાણીનો અણુ આવે છે, બાકીના ત્રણ પાણીના અણુઓ દૂર થઈ જાય છે. બરોબર છે ભાઈ? ત્રણ પાણીના અણુઓ દૂર થઈ ગયા સોલિડ. ક્લિયર ભાઈ? પણ જો તમે, એટલે આ થઈ ગયું તમારું પીઓપી, જેમાં બે CA+2 અને બે -2 આયનો કેટલા પાણીના અણુ સાથે જોડાયેલા છે ભાઈ? એક પાણીના અણુ સાથે જોડાયેલા છે. આ પીઓપી બની ગયો ભાઈ, જેમાં બે CA+2 આયન અને બે SO4-2 આયનો એ એક પાણીના અણુ વડે જોડાયેલ છે. પણ જો તમે 393 કરતા ઊંચા તાપમાને એને ગરમ કરવાને, ગ્રેટર દેન 393 કેલ્વિન તાપમાને ગરમ કરશો ને, તો પાણીના ચારે ચાર અણુ જતા રહેશે અને CaSO4 બનશે, નિર્જર CaSO4 બને. બરાબર છે? વધતા ચારે ચાર પાણીના અણુઓ છૂટા પડી ગયા. આ નિર્જળ CaSO4 બને. બરાબર છે? જેને આપણે મૃત બંટ, જેને આપણે શું કહીશું ભાઈ? મૃત બંટ. બરાબર છે? મૃત બંટ અથવા મૃત બળે પ્લાસ્ટર, મૃત બળેલ પ્લાસ્ટર કહીશું. એટલે તમારે પીઓપીની બનાવટ દરમિયાન ખાસ ધ્યાન રાખવું પડે કે તમે જે ચીરોડી લો છો, જીપ્સમ સોલ્ટ જે લો છો, એને તમારે 393 કેલ્વિન તાપમાને જ ગરમ કરો, એનાથી વધારે નહીં. એટલે 393 કેલ્વિન તાપમાને તમે એને ગરમ કરશો તો પાણીના ચાર અણુમાંથી ત્રણ અણુ જતા રહેશે અને એક જ અણુ અહીંયા રહેશે. તમે આને આમ પણ લખી શકો, પીઓપીનું બીજું સૂત્ર તમારે આમ પણ લખો, લખી શકો. જુઓ, CaSO4 × 1/2 H2O તમે આમ પણ લખી શકો. આ પીઓપીનું સૂત્ર, હં, CaSO4 × 1/2 H2O. એટલા માટે જ આપણે કીધું કેલ્શિયમ સલ્ફેટનો અર્ધ જળયુક્ત પદાર્થ છે આ. CaSO4 × 1/2 H2O તરીકે પણ તમારે ઓળખો, તમે એને ઓળખી શકો છો. એટલે પીઓપીમાં યાદ રાખજો, પીઓપીમાં દરેક બે CA+2 અને બે SO4-2 સાથે પાણીનો કેટલો અણુ જોડાયેલો છે ભાઈ? એક અણુ જોડાયેલો છે. ચાલો એના ગુણધર્મની થોડીક વાત કરી લઈએ આપણે. તો એ સફેદ ઘન પાવડર છે, અથવા તો તે સફેદ પાવડર રૂપ ઘન પદાર્થ છે. બસ, સફેદ ઘન પદાર્થ છે. ચલો, પછી તેને વજનના 1/3 જેટલા પાણીથી ભીંજવામાં આવે છે. તેને એના વજનથી 1/3 ભાગ પાણી સાથે શું કરવામાં આવે છે? ભીંજવામાં આવે છે. તો શું થાય ભાઈ? ભીંજવામાં આવે ત્યારે એ જે જીપ્સમ જે છે, એ જીપ્સમના સ્ફટિકોમાં આંતર જોડાણ થવાથી એક વિસ્તૃત સખત પદાર્થ બને છે. તેને વજનના 1/3 પાણી સાથે મિશ્ર કરતા
जिप्सम में શું થાય છે ભાઈ? આંતરસ્ફટિકીકરણ થાય છે, બરાબર છે? સ્ફટિકોના આંતરજોડાણથી એક વિસ્તૃત સખત કઠણ પદાર્થ બને છે. સખત પદાર્થ બને છે અથવા તો એ પદાર્થમાં ફેરવાય છે. આ તેનો પાણી સાથે જામી જવાનો ગુણધર્મ છે, બરાબર છે? એટલે પાણી સાથે એ શું કરે છે ભાઈ? જીપ્સમ સોલ્ટ એક તૃતીયાંશ ભાગ પાણી લેવાનું, મિક્સ કરશો તો એ જીપ્સમના સ્ફટિકોના આંતરજોડાણથી એક સખત વિસ્તૃત પદાર્થ બને છે, જેને એકચ્યુઅલી આપણે શું કહીશું ભાઈ? પીઓપી જ કહીએ છીએ, બરાબર છે? જેમાંથી તમારે ડિઝાઇન તમારે બનાવી તો તમે બનાવી શકો છો. આ તેનો પાણી સાથે જામી જવાનો ગુણધર્મ છે, તેનો પાણી સાથે જામી જવાનો ગુણધર્મ છે. ચલો, કેટલી મિનિટમાં જામી જાય? તે 5-15 મિનિટમાં જામી જાય અને સખત ઘન પદાર્થ બનાવે છે. તે 5-15 મિનિટમાં શું થાય છે? પાણી સાથે જામી જઈ અને સખત ઘન પદાર્થ બનાય. જામી જઈ સખત હવે આજે એની પાણી સાથે જે જામવાની પ્રક્રિયા જે છે, બરાબર છે, એમાં જો તમે મીઠું નાખો એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસમાં મીઠું ઉમેરો તો એના સેટલિંગ વેગમાં વધારો કરી શકો છો. જામવા માટેનો જે સમયગાળો જે છે એને તમે વધારી શકો છો. એટલે પીઓપીમાં મીઠું ઉમેરીને સેટલિંગ વેગમાં વધારો કરી શકાય છે. કોઈ કે સાહેબ આપણે સેટલિંગ વેગમાં ઘટાડો કરવો હોય તો શું કરશો ભાઈ? મીઠાને બદલે તમે એમાં બોરેક્સ અથવા ફટકડી એટલે કે એલમ ઉમેરીને તમે એનો સેટલિંગ વેગ ઘટાડી પણ શકો છો. જ્યારે બોરેક્સ કે એલમ એટલે ફટકડી ઉમેરીને સેટલિંગ વેગમાં ઘટાડો પણ કરી શકાય છે. ચલો, એના ઉપયોગો સાવ સાદા છે, તમને બધાને ખબર જ છે. બરાબર છે ભાઈ? ચલો, એક તો તૂટેલા હાડકાઓને જોડવા માટે શસ્ત્રક્રિયામાં, બરાબર, તૂટેલા હાડકાઓને જોડવા માટે શસ્ત્રક્રિયામાં, પછી રમકડા ની બનાવટમાં પીઓપીની મૂર્તિઓ બનાવવા, દંત ચિકિત્સા માં દાંતના ચોકઠા બનાવવા હોય તો તમે શેના બનાવો છો ભાઈ? પીઓપીના બનાવો છે. એક્ઝેક્ટ માપ લેવું હોય તો, બરાબર છે? પછી શસ્ત્રક્રિયાઓના ઓજારોના શસ્ત્રક્રિયાના
ઓજારો ના કાસ્ટિંગ માટે, બરાબર છે, એનું બીબું બનાવવા માટે કાસ્ટિંગમાં. કાસ્ટિંગમાં આપણે ગણપતિની મૂર્તિ બનાવી હોય તો તમારે એક જે બીબું બનાવ્યું હોય એમાં તમે પીઓપી ભરીને તમે એવી જ આકારની મૂર્તિ બનાવી હોય તો બનાવી શકો છો, બરાબર છે. પછી બ્લેકબોર્ડ ઉપર લખવાના ચોકમાં, બાંધકામ ઉદ્યોગમાં, બ્લેકબોર્ડ ના ચોકમાં પણ પીઓપી વપરાય. પછી પ્રયોગશાળામાં નળીઓ હોય એને હવા ચુસ્ત કરવા માટે પ્રયોગ કરતા હોય, બીકરમાં તમે નળી લગાવ્યો તો એ નળીનું જે બૂચ જે છે એને પીઓપીથી બંધ કરી દેવામાં આવે છે. એટલે પ્રયોગશાળામાં સાધનોને હવા ચુસ્ત, સાધનોને હવા ચુસ્ત બનાવવા માટે. તમે પીઓપીનો ઉપયોગ કરો છો, બરાબર છે ભાઈ. પછી દાગીનાની બનાવટના કામમાં પણ આવે છે, મેં કીધું એ પ્રમાણે. દાગીનાની બનાવટમાં, મૂર્તિઓની બનાવટમાં, બરાબર છે, એનો ઉપયોગ થાય છે. બીબા, દાગીના બીબા બનાવવા. તો આ થઈ ગઈ તમારી પીઓપી ની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગો. ચાલો પછી આવે છે સિમેન્ટ. સિમેન્ટની બનાવટ, ચાલો ભાઈ. સિમેન્ટ એક અગત્યનો બાંધકામ માટેનો પદાર્થ છે. સિમેન્ટ બાંધકામ ની સામગ્રી નો એક અગત્યનો ઘટક છે, બરાબર છે. સૌપ્રથમ એની શોધ 1824માં ઇંગ્લેન્ડના જોસેફ એસ્પીડિન દ્વારા કરવામાં આવી હતી, બરાબર. 1824માં ઇંગ્લેન્ડના જોસેફ એસ્પીડિન દ્વારા એની જાણ થઈ. એકચ્યુઅલી એને પોર્ટલેન્ડ સિમેન્ટ પણ કહીએ છીએ. આ જોસેફ એસ્પીડિને સિમેન્ટને શેના તરીકે ઓળખાયો ભાઈ? પોર્ટલેન્ડ સિમેન્ટ. સિમેન્ટ પણ કહીશું, કારણ કે એ ક્યાંથી મળે છે ભાઈ? એ આપણે ઇંગ્લેન્ડના ઈસલ ઓફ પોર્ટલેન્ડ
ની પથ્થરની ખાણમાંથી સૌ પ્રથમ મળેલો હોવાથી એને આપણે પોર્ટલેન સિમેન્ટ પણ કહેવો હોય તો કહી શકીએ છીએ. હવે આ જે સિમેન્ટ જે છે એ સિમેન્ટમાં એકચ્યુઅલી મુખ્યત્વે CaO હોય, બરાબર છે, અધિક માત્રામાં CaO હોય. ઉપરાંત એમાં બીજા પદાર્થ જે સિલિકા મુખ્યત્વે આ હોય છે, અન્ય પદાર્થ તરીકે રેતી હોય જેને આપણે સિલિકા કહીશું, SiO2, બરાબર છે. પછી એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, લોખંડના ઓક્સાઇડ હોય છે. ઉપરાંત એમાં કયા કયા ઓક્સાઇડ કીધા ભાઈ આપણે? એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, લોખંડના ઓક્સાઇડ હોય છે. એટલે સિમેન્ટમાં મુખ્યત્વે CaO અધિક પ્રમાણમાં હોય છે, જ્યારે અન્ય પદાર્થ તરીકે શું હોય ભાઈ? સિલિકા છે, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ આયર્નના ઓક્સાઇડ ને ભેગા કરીને ચોક્કસ પ્રક્રિયાથી સિમેન્ટ બનાવવામાં આવે છે. હવે આ જે પોર્ટલેન્ડ સિમેન્ટ જે છે એ પોર્ટલેન્ડ સિમેન્ટમાં મેં હમણાં કીધું એ પ્રમાણે મુખ્યત્વે અધિક પ્રમાણમાં શું છે ભાઈ? CaO છે. કેટલા ટકા કે સાહેબ CaO હોય? તો કે ભાઈ 50-60% CaO છે, અધિક પ્રમાણમાં CaO હોય છે. બાકી બધા જુદા જુદા ઓક્સાઇડ છે, 20-25% સિલિકા, 20-25% સિલિકા, પછી 5-10% એલ્યુમિનિયમનો ઓક્સાઇડ, એલ્યુમિનિયમનો ઓક્સાઇડ, બરોબર, પછી 2-3% મેગ્નેશિયમનો ઓક્સાઇડ, MgO, અને આયર્નનો ઓક્સાઇડ 1-2% હોય છે. 1-2% આયર્ન ઓક્સાઇડ Fe2O3, અને થોડુંક એમાં SO3 વાયુ પણ જોવા મળે છે 1-2%. અમે એના પ્રમાણ લખી આપ્યા પોર્ટલેન્ડ સિમેન્ટમાં, આપણે જે સિમેન્ટ વાપરીએ છીએ એમાં. હવે સારી ગુણવત્તાવાળા સિમેન્ટ માટે શું કરવાનું કે સાહેબ? તો કે ભાઈ સારી ગુણવત્તાવાળા સિમેન્ટ માટે SiO2 અને Al2O3, SiO2 અને Al2O3 નો ગુણોત્તર 2.5-4 વચ્ચે હોય છે. સારી ગુણવત્તા ધરાવતા સિમેન્ટમાં SiO2 અને Al2O3 નો ગુણોત્તર 2.5-4 વચ્ચે હોય છે, બરોબર છે, બરોબર છે. અને ચૂનો એટલે CaO અને ઓક્સાઇડ, જુદા જુદા બધા ઓક્સાઇડ જે છે SiO2, Al2O3, Fe2O3 નો ગુણોત્તર 2 નજીક હોવો જોઈએ. એટલે આપણે કામ કરીએ, સિમેન્ટમાં SiO2 અને Al2O3 નો ગુણોત્તર 2.5-4 વચ્ચે, તથા CaO અને આ બધા ઓક્સાઇડનો અને કુલ ઓક્સાઇડ એટલે SiO2, Al2O3, Fe2O3 નો ગુણોત્તર 2 ની નજીક હોય
તો તેવા સિમેન્ટ ની ગુણવત્તા ઊંચી હોય છે, વધુ હોય છે એમ તમે કહી શકો. બે પોઈન્ટ પાંચ થી ચાર બરોબર છે ભાઈ. હવે આપણે આ જે સિમેન્ટના ઉત્પાદન માટેનો જે કાચો માલ, જેને મુખ્યત્વે શું હોય છે, ચૂનાનો પથ્થર છે, સી એ ઓ બર, અને માટી છે બર. સિમેન્ટના ઉત્પાદન માટેનો કાચો માલ એકચ્યુઅલી આ બે વસ્તુમાંથી જ બન્યો છે. જો અધિક પ્રમાણમાં 50-60% સી એ ઓ છે અને 20-25% રેતી છે, એસઆઈ ઓ ટુ છે, એ બંનેનું શું છે હકીકતમાં તો મિશ્રણ છે. જ્યારે માટી અને ચૂનાને ગરમ કરીએ છીએ ત્યારે તે શું થાય છે, પીગળે છે, અને પ્રક્રિયા કરી ઊંચા તાપમાને સખત ઈંટ જેવો પથ્થર બને છે, જેને આપણે સિમેન્ટ ક્લિંકર કહીશું. બરાબર, એટલે બરાબર યાદ રાખજો. શું કીધું ભાઈ, કોણ, સી એ ઓ કાચા માલ તરીકે સિમેન્ટમાં વપરાતા કાચા માલ તરીકે રહેલા સી એ ઓ અને રેતી એસઆઈ ઓ ટુને ઊંચા તાપમાને શું કરો ભાઈ, ગરમ કરતા તે પીગળે છે, અને પ્રક્રિયાને અંતે ઈંટ જેવો સખત પદાર્થ બને છે, જેને સિમેન્ટ ક્લિંકર કહીશું. જેને સિમેન્ટ ક્લિંકર બરાબર છે, સિમેન્ટ ક્લિંકર કહીશું. સિમેન્ટ ક્લિંકર કહીશું. આ સિમેન્ટ ક્લિંકરને વજનથી 2-3% જેટલી ચીરોડી સાથે મિશ્ર કરવામાં આવે છે, જેમાં 2-3% ચીરોડી અથવા જીપ્સમ સોલ્ટ મિશ્ર કરવામાં આવે છે. ક્લિયર દોસ્તો. હવે આ જે પોર્ટલેન્ડ સિમેન્ટ જે છે એમાં અગત્યના સંઘટકોમાં, પોર્ટલેન્ડ સિમેન્ટ જે છે સિમેન્ટમાં ભાઈ જુઓ, ડાય કેલ્શિયમ સિલિકેટ CA2SiO4, ડાય કેલ્શિયમ સિલિકેટ કેટલા ટકા હોય છે ભાઈ, 26%. પછી ટ્રાય કેલ્શિયમ સિલિકેટ CA3SiO5 બરાબર છે, એ લગભગ 51% હોય છે. અને ત્રીજું ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ CA3 એટલે ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ AL2O6, ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ લગભગ 11% હોય છે. બરાબર છે ભાઈ. હવે આ સિમેન્ટનું જામી જવું, સેટિંગ સમય જેને કહેવાય, અથવા સેટિંગ સમય
સેટિંગ બોલે, સેન્ટિંગ પણ ઘણી જગ્યાએ વપરાતો છે શબ્દ, બરાબર છે? તો જામી જવું કોની સાથે ભાઈ? જામી જાય સિમેન્ટ તો કે ભાઈ પાણી સાથે, પાણી અને સિમેન્ટ તમે મિક્સ કરશો તો શું થઈ જાય? એ જામી જાય છે અને એક કઠણ પદાર્થ બને છે, જેને સિમેન્ટનું આપણે જામી જવું એવું કહીએ છીએ આપણે, બરાબર છે? એટલે સિમેન્ટને પાણી સાથે મિશ્ર કરવામાં આવે તો તે જામી જઈને સખત કઠણ પદાર્થ બને છે, જેને સિમેન્ટનું જામી જવું એવું કહી શકીએ. સાવ સિમ્પલ છે, ક્લિયર દોસ્તો? એટલે સિમેન્ટને પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે તે જામી જાય છે, બરાબર? જામી જઈને એક કઠણ સખત પદાર્થ બને છે, જેને આપણે સિમેન્ટનું જામી જવું કહીશું. અને આ જામવાનું કારણ, આ જે બધા ઘટકો જે છે, આ જે સંઘટકો જે છે, એ સંઘટકોના અણુઓનું જલીયકરણ અને તેની પુનઃ ગોઠવણી છે. સિમેન્ટના જામી જવા માટે તેમાં રહેલા સંગઠન અણુઓ નું શું થાય છે ભાઈ? જોડાણ થાય છે, પુનઃ જોડાણ છે, બરાબર છે? અણુઓનું જલીયકરણ છે. સંગઠન અણુઓનું જલીયકરણ અને પુનઃ જોડાણ જવાબદાર છે. તેમાં રહેલા આ સંગઠન અણુઓ, આ બધા સંગઠન અણુઓ જે છે, એ સંગઠન અણુઓનું જલીયકરણ, કારણ કે પાણી સાથે પ્રક્રિયા કરે છે, અને એની પુનઃ ગોઠવણી છે, પુનઃ ગોઠવણી જવાબદાર છે, બરાબર છે? પછી આપણે ચીરોડી ઉમેરીએ છીએ, એ શું કરે છે ભાઈ? સિમેન્ટના જામી જવાના સમયને ઘટાડી દે છે. આપણે આ ચીરોડી ઉમેરીએ છીએ ને, મિશ્ર કરવામાં આવે છે, જે સિમેન્ટના જામી જવાના સમયને ઘટાડે છે. પરિણામે પૂરતા સમયમાં એ પદાર્થ શું બને ભાઈ? મિશ્રણ જે છે એ સખત બને, કઠણ બને, બરોબર? ચલો પછી ડાય કેલ્શિયમ સિલિકેટ નો સેટિંગ સમય 28 દિવસ છે. આ ડાય કેલ્શિયમ સિલિકેટ નો સેટિંગ સમય 28 દિવસ છે, જ્યારે ટ્રાય કેલ્શિયમ સિલિકેટનો સેટિંગ સમય એક વર્ષ છે. બરોબર છે ભાઈ? ચાલો છેલ્લે સિમેન્ટના ઉપયોગો. સિમેન્ટના ઉપયોગો તમને બધાને ખબર જ છે, તો સાવ સિમ્પલ છે. પહેલાં તો બાંધકામની સામગ્રી માટે, બરાબર,
જો કોઈપણ દેશની પ્રગતિનો આધાર જે છે ને એ દેશ કેટલો પહેલાં પહેલાં તો સલ્ફ્યુરિક એસિડ આવે યાદ હોય તો, પછી લોખંડ, સ્ટીલ, પછી જો રાષ્ટ્રીય જરૂરિયાત કોઈ વસ્તુની હોય તો એ છે સિમેન્ટ. ચલો સિમેન્ટ ઉપયોગ ક્યાં, રસ્તાઓ છે, બિલ્ડિંગો છે, પુલ છે, બંધ છે, એ બધાના બાંધકામમાં. રસ્તાઓ, ઇમારતો, પુલ ના બાંધકામમાં. પછી કોન્ક્રીટ, કોન્ક્રીટ બનાવટમાં, બરાબર છે, કોન્ક્રીટની બનાવટમાં. પછી લોખંડના સળિયાની આસપાસ પોર્ટલેન્ડ સિમેન્ટ યુક્ત કોન્ક્રીટ ભરી એને સેટ થવા દેતા એક અત્યંત સખત અને સ્થિતિસ્થાપક આરસીસી બને છે. તમે ઘરનું ધાબું ભરતા હો તો શું કરીએ છીએ આપણે, જે લોખંડની જે જાળી બને એ લોખંડની જાળીની અંદર આ કોન્ક્રીટ યુક્ત સિમેન્ટ નાખી મોટાડ મિશ્રણ ભરી અને એને થોડો સમય મૂકો તો એ સખત ઘન પદાર્થ બને, જેને આપણે બીમ કહીએ છીએ, બરાબર, અથવા તો ધાબું ભરીએ છીએ એવું કહીએ છીએ. એટલે ધાબું ભરવા માટે, ભરવા માટે આરસીસી, રેઇનફોર્સ્ડ સિમેન્ટ કહેવાય, આરસીસી ના પુલ બનાવવા, આરસીસી ના રોડ બનાવવા. એટલે ટૂંકમાં પુલ અથવા તો રોડ આરસીસીના બનાવો, તેનો અર્થ શું કીધો ભાઈ, મેં તમને કીધું ભાઈ લોખંડની જાળી બનાવવાની, એની અંદર આવા કોન્ક્રીટ યુક્ત સિમેન્ટ નાખીશું, બરાબર છે, અને એને થોડા સમય રાખી મૂકો તો એ પદાર્થ સખત બને છે, જેને આપણે આરસીસી કહીએ છીએ આપણે, બરાબર છે, રેઇનફોર્સ્ડ કોન્ક્રીટ સિમેન્ટ. એકચ્યુઅલી આરસીસીનું ફૂલ ફોર્મ શું થાય, રેઇનફોર્સ્ડ કોન્ક્રીટ સિમેન્ટ કહીએ છીએ. ક્લિયર દોસ્તો? ઓકે, તો આ સિમેન્ટનું જામી જેવું થઈ ગયું. અહીં સુધી આપણે રાખીએ છીએ, બાકીનું આપણે આવતી વખતે જોઈશું. જેમ આપણે સોડિયમ અને પોટેશિયમ આયનની જૈવિક અગત્યતા જોઈ, એ જ પ્રમાણે મેગ્નેશિયમ અને કેલ્શિયમ આયનની જૈવિક અગત્યતા અને સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો બાકી છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે દોસ્તો, મળીએ, બાય.